નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું દેવાંગ પ્રજાપતિ ઉપનિષદ સાયન્સ એકેડેમી લીમખેડાથી. આજરોજ વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 12 કેમિસ્ટ્રી તેનું ચેપ્ટર નંબર 2 દ્રાવણો એનો બીજો લેક્ચર લઈને આવ્યો છું વિદ્યાર્થી મિત્રો આપની સમક્ષ, કે જેની અંદર ટોપિક છે પીપીએમ, એટલે કે પાર્ટ્સ પર મિલિયન, મોલન્સ, મોલારિટી, મોલાલિટી તથા તેને અનુલક્ષીને થોડાક દાખલાઓ સાથે સાથે જોવાના છે આપણે. તો ચાલો શરૂ કરીએ વિદ્યાર્થી મિત્રો આજનો સેશન. વિડીયોને શરૂ કરીએ તે પહેલાં વિદ્યાર્થી મિત્રો, આપણે ગયા વિડીયોની અંદર કેટલી ચર્ચા કરેલી તે જોઈ લઈએ. તો આપણે પ્રસ્તાવના, દ્રાવણોના પ્રકાર, દ્રાવણોની સાંદ્રતાની અભિવ્યક્તિ કે જેમાં દળ ટકાવારી, કદ ટકાવારી તથા દળ કદ ટકાવારીની આપણે ચર્ચા કરી હતી. હવે આજરોજ વિદ્યાર્થી મિત્રો આપણે ત્યાંથી જ આગળ જઈએ છીએ. પીપીએમ એટલે કે પાર્ટ્સ પર મિલિયન, ત્યારબાદ મોલ અંશ, પછી મોલારિટી જેને આપણે કેપિટલ એમ દ્વારા દર્શાવીએ છીએ, મોલાલિટી કે જેને આપણે સ્મોલ એમ દ્વારા દર્શાવીએ છીએ તથા તેને અનુરૂપ સમ્સ એટલે કે દાખલાઓ. તો ચાલો શરૂ કરીએ આજનો સેશન વિદ્યાર્થી મિત્રો. જે વિદ્યાર્થીઓ ચેનલની અંદર નવા હોય તે વિદ્યાર્થી મિત્રો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો, જેથી કરીને તમને નવા વિડીયોની નોટિફિકેશન ઝડપથી મળે. હવે સાંદ્રતાની અભિવ્યક્તિ જે છે તેની અંદર આપણે વિદ્યાર્થી મિત્રો દળ ટકાવારી થઈ ગયું છે, કટ ટકાવારી થઈ ગયું અને દળ કટ ટકાવારી થઈ ગયું, બરાબર. આજરોજ આપણે પીપીએમ, મોલ અંશ, મોલારિટી અને મોલાલિટીનો અભ્યાસ કરવાનો છે. તો ચાલો શરૂ કરીએ. સૌ પ્રથમ પીપીએમ એટલે શું, કે જ્યારે દ્રાવ્ય અતિ અલ્પ જથ્થામાં હોય, દ્રાવ્ય પદાર્થ અતિ અલ્પ જથ્થામાં હોય ત્યારે આપણે પીપીએમનો ઉપયોગ થાય છે, બરાબર છે. તે વધારે ટૂંકમાં અનુકૂળ રહે છે અને તે આ પ્રમાણે વ્યાખ્યાયિત કરી શકાય. પીપીએમ બરાબર ઘટકના પાર્ટ્સની સંખ્યા તેના છેદમાં દ્રાવણમાંના બધા જ દ્રાવણમાંના બધા જ ઘટકોના પાર્ટ્સની કુલ સંખ્યા બરાબર તેના ગુણાકારમાં 10^6. તો આ છે વિદ્યાર્થી મિત્રો આપણું પીપીએમ એટલે કે પાર્ટ્સ પર મિલિયન નું સૂત્ર, બરાબર છે. ટકાવારી દર્શાવ્યા પ્રમાણે સાંદ્રતા પાર્ટ્સ પર મિલિયનને આપણે દળ દળથી ટકાવારી, ત્યારબાદ કદ કદથી ટકાવારી અને દળ કદથી ટકાવારી આ પણ આપણે દર્શાવી શકીએ છીએ, બરાબર છે. પછી કહે છે આપણને તો કે 1 લિટર દરિયાનું પાણી કે જેનું વજન કેટલું હોય છે 1030 ગ્રામ, બરાબર. તેની અંદર શું કહે છે તો કે દ્રાવ્ય ઓક્સિજન કેટલો હોય છે આપણે યાદ રાખવાનું છે 6 ગુણ્યા
દસની માઇનસ ત્રણ ઘાત ગ્રામ દ્રાવ્ય ઓટુ હોય છે, બરાબર છે? આટલી ઓછી સાંદ્રતાને આપણે 5.8 ગ્રામ પ્રતિ 10^6 ગ્રામ એટલે કે 5.8 પીપીએમ દરિયાના પાણી તરીકે અભિવ્યક્ત કરી શકાય. પાણીમાં અથવા વાતાવરણમાં પ્રદૂષકોની સાંદ્રતા ત્યારબાદ આપણે જોઈએ પાણી અથવા વાતાવરણમાં પોલ્યુટન્સ એટલે કે પ્રદૂષકોની સંખ્યા આપણે મુખ્યત્વે બે રીતે દર્શાવીએ છીએ. એક છે માઇક્રોગ્રામ પર ml અને બીજી ppm, બરાબર છે? તો આ છે વિદ્યાર્થી મિત્રો ppm એટલે કે પાર્ટ્સ પર મિલિયન. ત્યારબાદ આપણે મોલ અંશની ચર્ચા કરીશું. તો મોલ અંશ એટલે શું, બરાબર? તેને આપણે કેવી રીતના શોધી શકીએ છીએ? તો ચાલો શરૂ કરીએ મોલ અંશ. મોલ અંશ માટે સામાન્ય રીતે વપરાતી સંજ્ઞા જે છે તે x છે, બરાબર છે? ડેન્જરમેન નહીં અભાઈ, મોલ અંશ માટે વપરાતી સંજ્ઞા છે આ, બરાબર? અને તેને એક્સને જમણી બાજુ આપણે દર્શાવતો પાદાક્ષર ઘટક સૂચવે છે, બરાબર? તો અહીંયા પગ પાસે નીચે તેને આ પ્રમાણે વ્યાખ્યાયિત કરી શકાય, તો કે ઘટકના મોલ અંશ બરાબર ઘટકના મોલની સંખ્યા અંશમાં ના છેદમાં બધા જ ઘટકોની મોલની કુલ સંખ્યા. તો આ થઈ ગયું સૂત્ર વિદ્યાર્થી મિત્રો મોલ અંશ શોધવા માટેનું, બરાબર છે? સપોઝ કે આપણી પાસે એક દ્વિઅંગી દ્રાવણ છે, બરાબર? તેની અંદર આપણી પાસે મિશ્રણની અંદર એ ના મૂળની સંખ્યા જે છે અને બી ના મૂળની સંખ્યા અનુક્રમે, એ ના મૂળની સંખ્યા તમને કહું તો એને અને જો બી ના મૂળની સંખ્યા આપણે કેવી હોય તો એન બી. તો આ બંનેના મૂળ અંશ જો આપણે શોધવા હોય વિદ્યાર્થી મિત્રો તો એક્સ એ બરાબર એક ઘટક એન એ એના મૂળની સંખ્યા છેદમાં કુલ ઘટક એન એ વત્તા એન બી. એ જ રીતના જો હું તમને કહું બી માટે તો એક્સ બી બરાબર એન બી ઘટક પોતે નીચે એન એ વત્તા એન બી. તો આ બંને સૂત્રો છે ઘટક એક અને ઘટક બે માટેના, બરાબર? ત્યારબાદ જો આપણી પાસે આઈ સંખ્યાના ઘટકો હોય એવું દ્રાવણ તો તેના માટેનું સૂત્ર તમને કહું એક્સ આઈ બરાબર એનઆઈ એના છેદમાં એન વન વત્તા એન ટુ જેટલા હોય તેટલા એન આઈ સુધી, બરાબર છે?
અને તેને આપણે શોર્ટમાં એનઆઈ તેના છેદમાં સિગ્મા એનઆઈ બરાબર છે, તો આ રીતના દર્શાવી શકાય છે. ત્યારબાદ મેં દર્શાવી શક એ દર્શાવી શકાય કે આપેલા દ્રાવણમાં બધા જ મોલન્સનો સરવાળો એક થાય. કેવી રીતના? તો જોઈએ આપણે એક્સ વન વત્તા એક્સ ટુ આવી રીતના ગમે તેટલા હોય, એક્સ આઈ તેનો સરવાળો કેટલો થશે? એક. આ આપણને ઘણી જગ્યાએ કામમાં આવશે, દાખલાઓમાં ખાસ કરીને. બરાબર છે, તો આ છે મોલ અંશ વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ મોલ અંશ એકમ દ્રાવણના કેટલાક ભૌતિક ગુણધર્મોને સંબંધિત કરવામાં ઘણો ઉપયોગી છે, જેમ કે દ્રાવણની સાંદ્રતા અને બાષ્પ દમણ અને વાયુ મિશ્રણોનો સમાવેશ દ્રાવણની સાંદ્રતાનું વર્ણન કરવામાં તેનો આપણે ઘણો જ ઉપયોગ કરીએ છીએ. બરાબર છે. પછી જે આપણી પાસે મોલ અંશ શોધવાનો એક દાખલો, બરાબર પ્રશ્ન છે, 20% દળથી ઇથિલિન ગ્લાયકોલ ધરાવતા દ્રાવણમાં ઇથિલિન ગ્લાયકોલના મોલ અંશ ગણવાના છે આપણે. બરાબર છે. હવે આપણે અહીંયા 20% આપેલા છે, એટલે સીધું ગણિત આપણું થાય કે ભાઈ C2H6O2 એટલે શું થાય? તો જોજો ભાઈ, 20 ગ્રામ C2H6O2 અને વધે કેટલું? તો કે ભાઈ 80 ગ્રામ કોણ હોય? પાણી આપણું. બરાબર છે. સૌ પ્રથમ આપણે મોલર દળ હવે શોધીશું. કોનું? તો કે ભાઈ ઇથિલિન ગ્લાયકોલનું. બરાબર. તો જુઓ કેટલા છે ભાઈ, 2 કાર્બન, 6 હાઇડ્રોજન, 2 ઓક્સિજન, બધાનું આણ્વીય દળ કાર્બન 12, હાઇડ્રોજન 1, ઓક્સિજન 16, 12 દુને 24, 6 એકા 6, 16 દુને 32. બધાનો સરવાળો કરો એટલે મળે આપણને 62 ગ્રામ પર મોલ. તો આ થઈ ગયું તેનું આણ્વીય દળ. બરાબર છે. હવે આપણે શું કરીશું? તો કે ભાઈ આણ્વીય દળ શોધ્યા પછી આપણે બંનેના મોલ શોધવાના છે. બરાબર છે. કોના? તો કે ભાઈ ઇથિલિન ગ્લાયકોલના મોલ તથા પાણીના મોલ. તો જો C2H6O2ના મોલ બરાબર શું થાય? કે વજનના છેદમાં આણ્વીય દળ. વજન કેટલું છે ઇથિલિન ગ્લાયકોલનું? તો કે ભાઈ 20 ગ્રામ. તેનું આણ્વીય દળ આપણે શોધી લીધું કેટલું છે? તો કે 62 ગ્રામ. ભાગાકાર કરો આપણે, આપણને મોલ મળે 0.322 મોલ. તો આ થઈ ગયા ઇથિલિન ગ્લાયકોલના મોલ. બરાબર છે. હવે જ રીતના પાણીના શોધવાના છે આપણે. સૂત્ર એનું એ ભાઈ વજનના છેદમાં આણ્વીય દળ. વજન કેટલું? તો કે પાણી માટે ભાઈ 80 ડાયરેક્ટ મૂકું. જો ભાઈ હવે સૂત્ર નથી લખતો. બરાબર. પાણીનું કેટલું થાય? તો કે 18. બરાબર છે. એટલે આનો જવાબ આપણને આવે 4.444 મોલ. બરાબર. તો આ થઈ ગયા
मूल शोधी लीधा आपणे, बराबर छे। तो सौ प्रथम स्टेप याद रखो विद्यार्थी मित्रों, मूल, मूलर दळ, त्यारबाद आपणे बन्नेना मूल शोधी लीधा। हवे आपणे मूल अंश शोधीशुं। सौ प्रथम इथिलीन ग्लाइकोलना सूत्र शू थाय आपणुं, तो के ग्लाइकोलना मूल तेना छेदमां ग्लाइकोलना मूल वत्ता बीजू कोण जे, तो के पाणीना मूल, बेनो सरवाळो। ग्लाइकोलना मूल आपणे शोधी दीधा केटला छे, 0.322 छेदमां ग्लाइकोलना तो लखवाना छे 0.22 ने पाणीना 4.444, तो आनो गुणोत्तर लईने भागाकार करो એટલે તમને મળે 0.068। આ થઈ ગયા ઇથિલિન ગ્લાયકોલના મોલ અંશ। હવે અહીંથી આપણી પાસે બે રસ્તા છે, એક આ સૂત્રનો ઉપયોગ કરીને તો પણ તમે પાણીના મોલન શોધી શકો, બરાબર છે। ને આપણી પાસે એક બીજું સૂત્ર પણ છે, આપણે હમણાં જ વાત થઈ કે ધારો કે એક્સ એ વત્તા એક્સ બી બરાબર કેટલું થાય, 1 ટોટલ કુલન્સ, કુલ મોલન્સ, બરાબર। એક્સ એથિલિન ગ્લાયકોલના સમજી લો ને એક્સ બી જે છે આપણે શોધવાના છે ધારો કે, બરાબર છે। તો એક્સ બી બરાબર શું થશે, તો કે ભાઈ 1 એક્સ એ બરાબર, 1 એક્સ એ કેટલા છે, તો કે 0.068 બાદ કરી નાખો ભાઈ, એટલે તમને એક્સ ઓફ એચ ટુ ઓ એટલે કે વોટર મળી જાય, બરાબર। કેટલા મળશે, તો કે 0.932 બરાબર। તો આ બીજી રીતનો આપણે ઉપયોગ કરેલો છે, બરાબર। તમે તમને મજા ન આવે આમાં તો પાણીના મોલ અંશ તમે આ સૂત્ર દ્વારા પણ કરી શકો છો, બરાબર। ત્યારબાદ આપણે મોલારિટીની ચર્ચા કરીશું, બરાબર। તો મોલારિટીને આપણે દ્રાવ્યના મોલની સંખ્યા શું કહે છે, દ્રાવ્યના મોલની સંખ્યા જે 1 લિટર દ્રાવણમાં 1 લિટરમાં, બરાબર છે। હજી આપણી પાસે મોલારિટીનું એક સૂત્ર છે, જો ml ની અંદર આપેલું હોય તો m બરાબર દ્રાવ્યનું વજન ગ્રામમાં ગુણાકારમાં 1000 છેદમાં આણ્વીય દળ ગુણાકારમાં કદ ml માં, બરાબર। આ સૂત્રનો ઉપયોગ કરીને પણ તમે દાખલાઓ ગણી શકો છો, બરાબર। જો ઉદાહરણ તમને આપું કે 0.25 મોલ પ્રતિ લિટર, અથવા તો તેને હું એમ પણ લખું 0.25 મોલર કેપિટલ એમ, તો પણ ચાલે। NaOHનું દ્રાવણ તેની અંદર શું કહેવાય, તો કે 0.25 મોલ NaOHના
बराबर आपणे एक लीटर पानी केटलू एक लीटर बराबर तेमा ओगाळेल छे एनो मतलब आवो थाय बराबर छे। पछी तो जो 450 ml कद आपेलू छे 5 ग्राम एने वच मोलारिटी शोधवानी छे। सूत्र आपणू सौ प्रथम आण्विक दळ शोधी नाखो भाई। एने वत्ता ओ वत्ता एच बराबर छे। एना केटला थाय तो के 23 ओ एटले 16 आ एक एटले आ थाय 40 ग्राम पर मोल बराबर छे। हवे आपणू सूत्र मूको भाई। द्रव्यनु वजन ग्राम में गुणाकार में 1000 ना छेद में आण्विक दळ ने वॉल्यूम એટલે કે કદ ml માં કિંમત મૂકો। દ્રાવ્યનું વજન કેટલું છે તો કે 5 1000 આણ્વીય દળ તો કે 40 કદ તો કે 450 00 કટ આ 00 કટ બરાબર વધે શું 5 × 10 ના છેદમાં 4 × 45 તો આ 50 થાય બરાબર ને આ થાય 180 હજી 00 કટ 5 ના છેદમાં 18 બરાબર। આનો જો ગુણોત્તર ભાગાકાર કરો તમે એ તમને જવાબ મળે 0.2777 આવી રીતના એટલે અહીંયા તમે આઠડો મૂકી નાખો તો ચાલે ભાઈ 0.278 એકમ થશે મોલારિટી। બીજા પણ અનેક એકમો છે આપણે જોઈએ બે ત્રણ એકમો અનેક નહીં તો કે મોલ પ્રતિ લીટર લખી શકાય અથવા તો મોલ પ્રતિ ડેસીમીટરનો ઘન લખી શકાય બરાબર છે। તો આ છે મોલારિટી। ત્યારબાદ આપણે ચર્ચા કરીએ મોલાલિટીની બરાબર છે। તો મોલાલિટી એટલે શું તો કે મોલાલિટીને આપણે નાના એમ દ્વારા દર્શાવવામાં આવે છે આ રીતે વ્યાખ્યાયિત કરી શકાય। જોઈએ આપણે તો કે દ્રાવ્યના મોલની સંખ્યા જે એક કિલોગ્રામ દ્રાવકમાં ઓગાળેલ છે એટલે મોલ પ્રતિ કિલોગ્રામ એ થઈ જાય ભાઈ। સૂત્ર બનાવીએ આપણે તો કે મોલાલિટી બરાબર નાનો એમ દ્રાવ્યના મોલ ના છેદમાં દ્રાવકનું દળ કિલોગ્રામમાં આ થઈ ગયું મોલાલિટીનું સૂત્ર બરાબર છે। ઉદાહરણ લઈએ આપણે જો એમ કહું કે 1 મોલ પ્રતિ કિલોગ્રામ અથવા તેને 1 મોલલ આ રીતના પણ કહેવાય KCL નું દ્રાવણ છે તો એનો મતલબ શું તો કે ભાઈ આપણે 1 મોલ KCL એટલે કેટલું થાય તો કે 74.5 ગ્રામ વજન કરવાનું ને આપણે 1 કિલોગ્રામ પાણીમાં ઓગાળી દેવાનું બરાબર આ થઈ ગયું 1 મોલલ KCLનું દ્રાવણ બરાબર છે। ત્યારબાદ દ્રાવણની સાંદ્રતા અભિવ્યક્ત કરવાની દરેક પદ્ધતિને તેના ફાયદાને આપણી પાસે ગેરફાયદા હોય છે। ધારો કે વજન વજનથી ટકાવારી કદ કદથી ટકાવારી
પછી વજન, કદથી ટકાવારી, પછી કે છે મોલ અંશ અને મોલાલિટી, આ બધું છે. તાપમાનથી કેવું છે સ્વતંત્ર, બરાબર છે. જ્યારે મોલારિટી જે છે તે તાપમાન પર આધારિત છે. બરાબર છે. આનું કારણ એ છે કે કદ તાપમાન પર આધાર રાખે છે પરંતુ દળ રાખતું નથી. કદ છે તાપમાન પર આધારિત છે પરંતુ દળ એટલે કે એમ તાપમાન પર આધારિત નથી. બરાબર. તો આપણને એમસીક્યુ સ્વરૂપે પૂછી શકે છે. બરાબર. આ બધા જે છે વજન વજન, કદ કદ, વજન કદ, મોલ અંશ, મોલાલિટી, આ બધું તાપમાનથી સ્વતંત્ર, જ્યારે મોલારિટી જે છે તાપમાન ઉપર આધારિત છે, કારણ મેં તમને કીધું. બરાબર. હવે એક દાખલો ગણીએ. 75 ગ્રામ બેન્ઝીનમાં 2.5 ગ્રામ ઇથેનોઇક એસિડની મોલાલિટી ગણવાની છે આપણે. તો સૌ પ્રથમ આપણે ઇથેનોઇક એસિડ એટલે કે C2H4 અને O2 નું આણ્વીય દળ શોધીશું. બરાબર છે. તો ચાલો આણ્વીય દળ શોધીએ. 2 કાર્બન, 4 હાઇડ્રોજન, 2 ઓક્સિજન, 12, 1, 16, 24, 4, 32. બરાબર. આનો સરવાળો કરો એટલે આપણને મળે 60 ગ્રામ પર મોલ. બરાબર છે. ત્યારબાદ આપણે તેના મોલ શોધી લઈએ. કોના? તો કે ઇથેનોઇક એસિડના મોલ. તો કે વજન ના છેદમાં આણ્વીય દળ. વજન કેટલું છે? તો કે 2.5. આણ્વીય દળ? તો કે 60. તો જવાબ મળે આપણને 0.0417 મોલ. બરાબર છે. ત્યારબાદ આપણે બેન્ઝીનનું દળ કિલોગ્રામમાં શોધવાનું છે. C6H6 કિલોગ્રામમાં દળ. તો આપણને કેટલું આપેલું છે? 75 ગ્રામ ના છેદમાં 1000થી ભાગી દો એટલે આપણને શું જવાબ મળે? તો કે 75 × 10⁻³ કિલોગ્રામ. આ થઈ ગયું બેન્ઝીનનું દળ કેજીમાં. હવે મોલાલિટીનું સૂત્ર મૂકો ભાઈ. મોલાલિટી બરાબર ઇથેનોઇક એસિડ C2H4O2 ના મોલ ના છેદમાં C6H6 નું વજન કિલોગ્રામમાં. કિંમત મૂકો ભાઈ. તો કે ભાઈ 0 મોલ કેટલા છે? તો હમણાં જ આપણે શોધેલા છે 0.0417 ના છેદમાં વજન કેટલું? તો કે 75. 10⁻³ ને ઉપર લઈ લઉં છું ભાઈ સીધી, એ +3 થઈ જશે એટલે આ થશે 1, 2 અને 3 વાર એટલે 41.7 ના છેદમાં 75
भागाकार करो એટલે તમને જવાબ મળે 0.556 મોલ પર કિલોગ્રામ। તો આ છે મોલા લીટી, બરાબર છે। તો આજ રોજ આટલું રાખ્યા છે વિદ્યાર્થી મિત્રો। હવે તેના પછી તમને લખાણ સંબંધી પ્રશ્નોની અંદર 2.1 થી શરૂ થઈ 2.5 સુધી आज दरेक वस्तु ना दाखलाओ आपेला छे, तो ते जाते प्रयास करवानो छे। विद्यार्थी मित्रों थैंक यू।